वसुदेव जी ने कारागृह नी अंदर गर्गाचार्य मळवा गया, सुख दुख नी बधी वातो करी अने वसुदेव जी ए गर्ग ऋषि ना कान मां कीधुं के तमे अमारा कुल ना गुरु छो, कुल ना गौर छो, तमारा विना तो अमारु कोई काम थाय नहीं। गोकुल नी अंदर नंद बाबा ने घरे मारो लालो छे, त्यां जईने नुं नामकरण करो। पहेलाना समय नी अंदर घर मां बाळको थता तो कुलगौर ने बोलावी अने एनुं नामकरण थतुं, हवे तो गूगल मां गोती लईए आपणे। शास्त्रमां पिता अने पुत्र जेवो संबंध गौर अने यजमाननो छे। श्राद्ध मीमांसा तो त्यां सुधी कहे कि यजमानी अगर कहीं विधि करवा बेसे अने पोतानुं गोत्र खबर न होय तो पोताना कुलगुरु गौरनुं गोत्र वापरीने पण कार्य करी शके। એ આપણા કુલગોરનું કેટલું બલિદાન કે પોતાનું ગોત્ર પણ યજમાનને કલ્યાણ માટે આપ્યું। આપણા દરેક પ્રસંગો કરો, સારા નરસા બધા પ્રસંગોની અંદર હાજરી આપે। કોઈ સંપત્તિવાન હોય ને 5 પૈસા વધારે આપે તોય રાજી થાય, કોઈ ગરીબ હોય કઈ ન આપી શકે તો પણ રાજી। તો એ કુલગુરુ પ્રત્યે આપણી ફરજ બને, 12 મહિના આપણે ધ્યાન રાખીએ। કેવલ ઘરની અંદર પ્રસંગ હોય ત્યારે જ નહીં પણ એના જીવનની અંદર પણ ક્યારેક જરૂર પડે ત્યારે આપણે સહયોગરૂપ બનીએ। તમારા ઘરની અંદર, પરિવારની અંદર, સમાજની અંદર જ્યાં પણ તમે જાઓ બધી જગ્યાએ ભયની વાત કરશો। એલઆઈસી વાળા આપણા ઘરે આવે તો કેવા બીવડા, તમે લઈ લ્યો આ કાંઈક તમને કાલે વારે થઈ જશે તો તમારા પરિવાર આપણને એમ ત્યાં મારવા આવ્યો છે કે ડરાવે। ડોક્ટર પાસે જઈએ તો એ ડરાવે, નોર્મલ શરીરમાં વાયુની તકલીફ હોય ને સ્ટેન્ડ મૂકી દે। પણ તમે ગમે એવા તકલીફમાં હોય ને તમારા કુલગોરની પાસે જશો એટલે એમ કે છે કંઈ ચિંતા નહીં કરો, બધું સારું થઈ જશે। થોડું આપણે ભગવાનનું અર્ચન કરીએ, માણસો કે આ બધું કરવાથી થવાનું શું? અરે થાય કઈ નહીં તોય તને સુંદર મજાનો મનુષ્ય દેહ આપ્યો છે, કેવી ભગવાને સુંદર શરીરની રચના કરી, નહીતર અહીંયા મોઢું દીધું ને આંખ પાછળ દીધી હોત તો આ માથાના વાળ જેટલા બહાર ઉગે એટલા અંદર ઉગતા હોય, આ દાઢીના વાળ જેટલા બહાર ઉગે એટલા અંદર ઉગે, જમીને પછી મોઢું સાફ કરવામાં 4-5 કલાક હોય છે। આ ચમત્કાર નથી? આ ઈશ્વરનો અનુગ્રહ નથી? તો શું આપણે એમને પૂજન કરી? ધર્મ એટલું જ શીખડાવે કે તમને ભગવાને જે આપ્યું છે એને ભગવાનના નામે સમાજમાં આપે। આ બધા કથાઓના અને બધા આયોજન કરવા કોઈ નાની વાત નથી, 7-7 દિવસ સુધી એ તો આયોજનકારો હોય એને પૂછો, ઘર ધણીને પલોઠી વાળીને સાંભળવા ન બેસી શકતા હોય।
પણ આ સત્કર્મથી કેટલાના જીવનમાં પરિવર્તન આવશે, પૂર્વજોની મુક્તિ થશે. આ સરસ્વતીના ઉપાસકો સુંદર મજાના ભગવાનના કીર્તનની અંદર નાદ કરે એનું ઘર ચાલ્યું. આ ભૂદેવો પાઠ જપ કરે એનું ઘર ચાલ્યું. કેટલા નહીં તમે દાન આપ્યું, કેટલા નહીં તમે સહકારી બન્યા, બસ ભગવાને તમને આપ્યું છે એમાં ભગવાનને જ વચ્ચે રાખી અને આ બધાને આપી દેવા, એનું નામ પૂજા. કોઈને કોઈ રીતે ઈશ્વરને વચ્ચે રાખીએ. અમે તો નાના હતા તો અમને ખબર છે, નવા કપડાં લઈએ ને તોય વડીલો એમ કે પેલા મંદિરે દર્શન કરી આવું. હવે તો આપણે દિવસમાં ચાર વાર બદલતા હોઈએ, નવા ચપ્પલ લઈએ તેમ કે પેલા મંદિરે જઈ આવું. ભગવાનથી બધું છે. તમે જે પણ કઈ ઇન્કમ કમાવ વ્યાપાર વ્યવસાયની અંદર, એ આવીને રોજ ભગવાનના ચરણમાં ધરી દેવા. પ્રભુ કદાચ કંઈક અનિતિનું આવી ગયું હોય તો આનાથી અમારા પરિવારનું મન બુદ્ધિ ઇન્દ્રિય બગડે નહીં. સત્કર્મ એ તો પૃથ્વી ઉપરનું બળ છે. મોટા મોટા યજ્ઞો યાગાદી બધું બંધ થઈ ગયા. પરમાત્માએ શક્તિ આપી હોય તો વર્ષમાં એક યજ્ઞ કરવાનું. આ કોરોનાની અંદર વિદેશે તો પેપરમાં લેખ આવ્યો કે જે તાકાત યજ્ઞની અંદર જવ, તલ, ગુગળ અને ઘી ઓમમાંથી કોરોનાના વિષાણુથી તમે બચી શકો છો. યજ્ઞાત ભવતિ પરજન્યા, પરજન્યાત અન્ન સંભવ. ગીતાજીમાં ભગવાન કૃષ્ણે કીધું કે અર્જુન, યજ્ઞથી જ આ સૃષ્ટિ હરિયાળી બને, યજ્ઞથી જ વરસાદ આવે છે. હવે આવે છે વરસાદ, પણ એવો આવે છે કે જરૂર હોય એટલો ન આવે, કા વધારે આવે ને કા બિલકુલ ન આવે. સારું છે આપણે બધા હોસ્પિટલો બનાવીએ છીએ, સારી વાત છે, પણ હું એમ સલાહ દઉં કે કરવી હોય ને તો નેચરલ ખેતી કરો, હોસ્પિટલ બનાવી જ નહીં પડે. ઓર્ગેનિક ખેતી કરો. કારણ કે આપણે બધા હાઇબ્રિડ ખાવા મળ્યા, હાઇબ્રિડ અન્નથી શરીરો બગડ્યા. આયુર્વેદમાં જેટલી ના પાડી હોય એટલી બધું આપણા વડીલો કરતા, તોય હો હો વરા જીવતા. દૂધ ને છાશ ભેગું ન ખવાય, એ તાહળી ભરીને દૂધ પી જાય, પછી પછી છાશ પી જાય. એને કોઈ ઘસરકો ના આવે. આપણે નાની નાની વાતમાં બીમાર પડી જઈએ, કેમ? અન્ન બગડ્યું. સાત્વિક ભોજન શરીરની સુરક્ષા કરે. તો પહેલેથી જેવું નિર્માણ કરીએ કે આપણે હોસ્પિટલ જવું જ ન પડે. ક્યાં ગામડાઓમાં ડોક્ટર હતા? આજથી તમે 80, 90, 100 વર્ષ પહેલા જાઓ તો એકાદા ડોક્ટર હોય, એ નોર્મલ દવા આપે. અને હાડ બેહે તો 80, 90 વર્ષે હાડ બેહે. અને હવે તો નાની નાની ઉંમરમાં 30, 35, 40, 50 વર્ષમાં માણસ અસ્વસ્થ થઈ ગયા. કારણ કે ઘરના કામ કરવાના હોય, પોતે જીમમાં જાય, ઘરમાં કામ વાળા રાખે. એ તો ઘરમાં જ કરો ને,
શરીર ને કસવું, જમીન ઉપર આપણે બેસી નથી શકતા, અડધી કલાક બેસીએ તો પગ ફેરવવા પડે, તો ભક્તિ ક્યાંથી થાય? સાધનામાં તો તપવું પડે, તપ કરવું. તો મૂળભૂત વાત સત્કર્મો કરવા. તમે ઘરમાં ધૂપ દીપ સ્તોત્ર પાઠ આદિ બધી કરશો, તમારા બાળકો એમાંથી શીખશે. તમે વર્ષમાં એકાદો યજ્ઞ પૂજા પાઠ ઘરમાં કરશો, તમારા સંતાનો એમાંથી શીખશે, ધર્મ ટકશે. ચર્ચમાં રવિવારે જ જવાનું હોય પણ પગ મૂકવાની જગ્યા ન હોય, અને આપણે આપણા છોકરાઓને બાવડા પકડી પકડીને કેવું પડે, હાલ મંદિરે હાલ. ઘણી જગ્યાએ એવા બાળકો આપણે ચાંદલો કરીએ તો કે મન ન ગમે, એટલે આ કઈ થોડું આઈટમ બોમ્બ છે, કંકુ છે, પછી કાઢી નાખજે, મન ન ગમે. કેમ કે આપણે કોઈ દિવસ આપણા બાળકોને સાચું જ્ઞાન આપ્યું જ નહીં. ગીતાજી બિચારો હાથમાં લે તો ગીતારે ન વચે, બાવો થઈ જાય. એટલે ગીતાનો બોલવા વાળો બાવો નહીં, ગીતાને સાંભળવા વાળો બાવો નહીં, તારો છોકરો બાવો થઈ જાય. અમુકનો બાવો થતો હશે તો અટક છે. આ તો તમે ઘરના છો એટલે કહેવાય. કોઈને કહેતા નહીં બધા બહાર જઈને, વાત બાર જઈના તમથી છુપાવાઈના, વાત બાર જઈના તમથી છુપાવાઈના, તમે આયા ઘર ના બીજા કોઈ ને ઘર ના બીજા કોઈ ને કહેવાય ના, બતાવો એક એવો દાખલો, જગતમાં બતાવો એક એવો દાખલો, ગીતા વાચીને કોઈ થયો હોય બાવો, ગીતા વાચીને કોઈ થયો હોય બાવો, કૃષ્ણજીની વાણીને પ્રભુજીની વાણીને આમ વગોવાય ના, તમે રહ્યા ઘરના બીજા કોઈ વાંચીને કોઈ બાવો થતો નથી. ઉલટાનો અર્જુન બાવો થવા જાતો હતો, ગીતા સંભળાવીને ઊભો રાખ્યો. જ્યારે અર્જુને કીધું સેનયોર રૂભ્યોર મધ્ય, બંને સેનાઓની વચ્ચે મારો રથ લઈ લો, અને કૃષ્ણ એક એક ની ઓળખાણ આપવા લાગ્યા, આ ગુરુદ્રોણને અભિષ્ટ, આ કૃપાચાર્ય, આ કર્ણ, તે અર્જુન શું કહે, નાનો બાળક હતો, કોઈને ઓળખતો નહોતો, આ બધાની પાસે જ રમીને મોટો થયો હતો, છતાં પણ જેની સામે કૃષ્ણની આંગળી જતી હતી એમનું આયુષ્યનું હરણ થઈ જતું હતું. તમારા બાળકોને આવા સદશાસ્ત્રો શીખડાવ્યા હશે. જીવનમાં ક્યારેક તકલીફ આવશે ને બાળક હારશે. અત્યારના બાળકો તમે જુઓ ડિપ્રેશનમાં વધારે જતા રહે છે, ગામડાઓમાં તો હજી ઓછી તકલીફ છે. અમારા મોટા મોટા શહેરોમાં તો આઠમામાં નપાસ થાય કે દવા પીને,
આપણે ભણતા તે ધક્કો મારી મારી નવમાં નાખ્યા. ડિપ્રેશનમાં છોકરાઓ આવી જાય. તરત છોકરાઓ ગરમ થઈ જશે આજે. અને આપણે આજે પણ આપણા મા બાપની સામે બોલી નહીં શકીએ, ગરમ ન થઈ શકીએ. કેમ? તો કે બસ એ વડીલોએ આપણને સત્સંગ આપ્યો છે, સારું શાસ્ત્ર આપ્યું છે, મર્યાદા બતાવી છે. તો યજ્ઞ યાગાદિ ધર્મ કર્મ પૂજા પાઠ દાન પુણ્ય સહયોગ સહકાર આ બધું શાસ્ત્રને સંલગ્ન છે.